ધાનેરા નગરપાલિકામાં વર્ષ 2018માં થયેલા અંદાજે 50 કરોડના વિકાસના કામ બાબતે ગેરરીતિ થયાની બાબતમાં ભાજપના સદસ્યોએ સત્તાધારી કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ રજૂઆત કરતા 15 સભ્યો સસ્પેન્ડ થયા હતા. જો કે કોંગ્રેસ આગેવાનોએ મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે વિકાસના કામો થયા હતા જેમાં ભાજપના સદસ્યોએ સહી કરી હતી અને સર્વાનુમતે ઠરાવ પસાર થયા હતા, તે છતાં ભાજપના સદસ્યોએ સરકારનો પાવર વાપરી સસ્પેન્ડ કરાવ્યા હતા. કે જે ભારતીય જનતા પાર્ટીના લોકો જે સરકારના જોરે જે આ બધું કરવા માંગતા હતા સત્તા હાસિલ કરવા માટે, તે સરકારના દ્વારા એ લોકોએ ત્યાં કેસ દાખલ એમને જ કર્યો હતો અને એ પણ ઠરાવની અંદર પડ્યા છે, એટલે એ તો નોટિસ તો આવવાની જ હતી પણ થોડા દિવસ લેટ આવી, કારણ કે સરકાર એમને ચાલુ ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી. પણ કાનૂન અને પ્રમુખ અને ચીફ ઓફિસરની જવાબદારી હોય છે કે ઠરાવ પ્રમાણે એનો ટેન્ડર બહાર પાડે અથવા તો બાકીની પ્રક્રિયા કરવાની જવાબદારી એમની હોય છે. અને એમાં જે ભ્રષ્ટાચાર પાછળથી જે પ્રક્રિયા કરી એમાં ભ્રષ્ટાચાર થયો છે, જે અમારા ધ્યાને આવતા અમે બીજી મિટિંગમાં ખર્ચને અને વાળીને નામંજૂર કરેલ છે.